અને જેલ ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ. ત્યાં જેલમાં રહેલા અન્ય જેલ ગાર્ડ આવીને જેલના પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. જેતપુર સબજેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા જેલ ગાર્ડ જગદીશભાઈ ગુગલ રાત્રિના સમયે પોતાની ફરજ પર હતા ત્યારે પ્રોહિબિશનના ગુનામાં જેલમાં રહેલ એક પિન્ટુ નામના કેદીને ત્રણ શખ્સો ટિફિન આપવા માટે આવેલ. જેથી જેલ ગાર્ડ જગદીશભાઈ દ્વારા કેદી માટેનું ટિફિન લીધું, પરંતુ ટિફિન સાથે પાન મસાલા પણ અમારે કેદીને આપવા છે તેમ ત્રણેય શખ્સોએ જણાવતા જગદીશભાઈએ પાન મસાલાની નિયમ વિરુદ્ધ છે તેમ કહી ના પાડતા ટિફિન આપવા આવેલ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈને પહેલાં જોર જોરથી ગાળો બોલવા લાગ્યા અને બાદમાં પણ સીધો જેલ ગાર્ડ જગદીશભાઈનો કાઠલો પકડી લેતા ત્રણેય શખ્સો અને જેલ ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યાં જેલમાં રહેલ અન્ય જેલ ગાર્ડ આવીને જેલના પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. બીજી બાજુ જેલ ગાર્ડ પર હુમલાના જાણ સીટીપીઆઈને થતાં પોલીસનો કાફલો સબ જેલે પહોંચી ગયો હતો. જો જગદીશભાઈને હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાથી તેઓને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને હોસ્પિટલથી જ તેઓને ફરિયાદી પરથી તેઓની પર હુમલો કરનાર કિશોરભાઈ સહિતના ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વગર પ્રવેશવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. કેજરી જેલ ગાર્ડ અને લોકઅપ ગાર્ડ ત્રણેય સાથે છે. ત્યાં મારી નોકરી હતી, સંતી તરીકે એ હાજર હતો. તો કિસ્સામાં આવ્યો કિશોર કરીમના, એનો કોઈ માણસ દારૂમાં અમે લોકઅપમાં હતો, એને ટિફિન દેવા અને પાન માવા દેવા એવું. મેં પાન દેવા પાન માવા દેવાની છૂટકા દેવાની ના પડી કે ભાઈ એ કાંઈ વસ્તુ અંદર જાય નહીં. મને કે કેમ ના જાય, તું બધાને કાયદા બહુ ભણાવે છે એમ કંઈ મારો કાથલો પકડીને એમ ગાળો દેવા માંડ્યો અને મારવા માંડ્યો. ત્રણ ચાર પોલીસની હાજરીમાં, પાંચ પોલીસની હાજરીમાં આવ્યો. કોઈને પોલીસનો એક ગરાવાને ડર નથી જરા પણ. મારી પાછો એના ભાઈને બધાને બોલાવીને એમ કહે છે કે મારા પોલીસના પટા ઉઠાવીના છે. કેમ ગળામાં ગળું દબાવ્યું હતું એને, માથામાં મોબાઈલ માર્યો છે, ઢીકા માર્યા છે, મારો નખ કાઢી નાખ્યો છે, એટલે આવ્યો છે. હિતેશ રાઠોડ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર.